સમાચારોમાં આગળ વાત કરીએ તે પહેલા વધુ એક મહત્વપૂર્ણ સમાચાર. સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખના નામ જાહેર કરી દેવાયા છે. ભાજપ મોવડી મંડળે નામ જાહેર કર્યા છે. પ્રમુખ તરીકે પ્રીતિબેન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તો સાથે જ ઉપપ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ વાસિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કારોબારી અધ્યક્ષ તરીકે દીપક અભયસિંહ વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તો પક્ષના નેતા તરીકે ઠાકોરભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. સંવાદદાતા શૈલેષ અમારી સાથે જોડાયા છે. શૈલેષ, સુરતમાં પ્રમુખ ઉપપ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લાના કયા આધારે આ નામની વરણી કરવામાં આવી છે? પાટીદાર ફેક્ટર ધ્યાનમાં રાખવું આવું હોય તેવું દેખાઈ રહ્યું છે. ચોક્કસપણે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પ્રીતિબેન પટેલની વરણી કરવામાં આવી છે, જાહેરાત કરવામાં આવી છે ભાજપ તરફથી. અને એ એક જે પાટીદાર ફેક્ટરની આપ વાત કરી રહ્યા છો એ ચોક્કસપણે એને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. અત્યારે અહીંયા ભાજપના તમામ મોવડીઓ હોદ્દેદારો પણ હાજર છે અને તેમની સાથે જ આપણે વાત કરીશું કે કયા મુદ્દાને કેવી રીતે કોના કોના નામ જાહેર કરવામાં આવે છે. અશ્વિનભાઈ, કયા કયા નામ જાહેર થયા છે? પ્રમુખ તરીકે પ્રીતિબેન પટેલ કામરેજ, ઉપપ્રમુખ તરીકે હિતેન્દ્રભાઈ વાંસિયા ચોર્યાસી, કારોબારી અધ્યક્ષ તરીકે દીપકભાઈ વસાવા માંગરોલ અને પક્ષના નેતા તરીકે ઠાકોરભાઈ પટેલ ચોર્યાસીની નિમણૂક ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડે કરી છે. જે પાટીદાર ફેક્ટરની વાત કરવામાં આવે છે એ પાટીદાર ફેક્ટરને ધ્યાને લેવાયું? સુરત જિલ્લામાં કોઈ ફેક્ટર ચાલતું નથી. સુરત જિલ્લામાં એક વિકાસની જ વાતો છે, કારણ કે આ જિલ્લાની પ્રજા જ્યારે વિકાસને વરેલી છે ત્યારે વિકાસને પ્રાધાન્ય આપતી હોય ત્યારે સરકારની જે વિવિધ યોજનાઓ છે એને છેવાડાના માનવી સુધી પહોંચાડે એવા નેમ સાથે આ સમગ્ર ટીમને એક રાખીને આ જવાબદારી સોંપી છે. હું આપને કેમેરામેન ચિંતનને કહીશ કે જે નવા હોદ્દેદારો છે તેમને બતાવે અને ખાસ કરીને આપણે નવા જે પ્રમુખ તરીકે વરણી થઈ છે પ્રીતિબેન તેમની સાથે વાત કરીશું. પ્રીતિબેન, શું કહેશો તમારી વરણી? એક તો ભારતીય જનતા પાર્ટીનો પહેલાં તો ખૂબ ખૂબ હું એમનો આભાર માનું છું કે જે મને પ્રમુખ તરીકે, જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મારી વર્ણવી કરી છે. બીજું કે મારે છેવાડાના માનવી સુધી જે વિકાસ પહોંચાડવો છે તે માટે હું વધારે કામગીરી કરીશ એવી મારી ઈચ્છા છે. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ વાસિયાની વરણી થઈ છે, એમની સાથે વાત કરીશું. હિતેન્દ્રસિંહ, શું કહેશો તમારી વરણી? કારોબારી અધ્યક્ષ હતા, હવે ઉપપ્રમુખ તરીકે વરણી. સુરત જિલ્લો જે રાજ્યમાં સમગ્ર રાજ્યની અંદર ખૂબ મોટો હોય અને મારી કારોબારી અધ્યક્ષ તરીકેની જે અનુભવ અને આવનાર ઇલેક્શન બે વસ્તુ અને ખાસ કરીને મહિલા પ્રમુખ છે ત્યારે ખૂબ મોટી જવાબદારી મને આપવામાં આવી છે ઉપપ્રમુખ. તો આ તાણે ભારતીય જનતા પાર્ટીને જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એને ખરા અર્થે સાર્થક કરીશું અને પૂરી ટીમ સાથે રહીને વિકાસના કામો કરીશું. સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની વરણી તો આવતીકાલે કાયદેસર રીતે થશે, પણ ભાજપે આજે જાહેરાત કરી દીધી છે ટૂંક સમયમાં આ હોદ્દેદારો પોતાની ઉમેદવારી પણ નોંધાવશે. જી બિલકુલ શૈલેષ, આભાર સમગ્ર માહિતી બદલ. તો પક્ષના નેતા તરીકે ઠાકોરભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પ્રમુખનું નામ જાહેર કરી દેવાયું છે. ભાજપ મોવડી મંડળે આ તમામ નામોની જાહેરાત કરી છે અને આગામી સમયમાં તેઓ સુરત શહેરના વિકાસ માટે કાર્ય કરશે તેવી તેમણે બાંહેધરી આપી છે.